पायनियर स्कूल ऑफ साइंस कोल्हापुर पाटण, हूँ मैथ टीचर मौलिकार पंचाल, धोरण 12 चैप्टर 5 सातत्य अने विकलनीयता एम अपने पहला चर्चा करिए स्पष्ट विधेयनी चर्चा करिए। तो स्पष्ट विधेयनी व्याख्या एवी रीते छे के जो एक्स अने वाई नो संबंध अपने एवी रीते दर्शावी सकीए के जेथी वाई बराबर एफ ऑफ एक्स लखी सकाय, वाई बराबर एफ ऑफ एक्स लखी सकाय, तो अपने आवा विधेय ने स्पष्ट विधेय कहवाय। तो अपने आवा विधेय ने स्पष्ट विधेय कहवाय। अपने एने उदाहरण थी समझिए तो एक उदाहरण छे y वर्ग माइनस x बराबर 0। तो अहीं आपणे जाणीए के y वर्ग बराबर शुं थशे, x थशे, एटले के y बराबर प्लस ओर माइनस रूट x। तो आपणे आ विधेयने स्पष्ट विधेय कही शकीए कारण के y बराबर आपणे शुं लखी शक्या, f ऑफ x लखी शक्या बराबर। आपणे एवी ज रीतना बीजुं विधेय लईए साइन वाय माइनस एक्स बराबर 0। तो साइन वाय बराबर शू लखी सकाय, एक्स लखी सकाय। तो वाय बराबर शू लखी सकाय, साइन इनवर्स एक्स लखी सकाय। तो अहीं आप विधेय की अंदर आप जुं कि वाय बराबर शू लखी सकाय, एफ ऑफ एक्स लखी सके। तो आपेल विधेय ने अपने स्पष्ट विधेय कही सकिए। तो हवे तमने मित्रों खबर पड़ी गई कि स्पष्ट विधेय कोने कहेवाय के जे विधेयनी अंदर आपणे y बराबर f ऑफ x एवं स्पष्ट दर्शाई शकीए तो तेवा विधेयने आपणे स्पष्ट विधेय कहीए छीए। हवे आपणे गुड विधेयनी वात करिए तो गुड विधेयनी व्याख्या अहींया तमारा बोर्ड पर दर्शावेल छे। गुड विधेय एने कहेवाय के जो y अने x नो संबंध એને આપણે y બરાબર f ઓફ x રીતે ન લખી શકીએ, એટલે કે y બરાબર f ઓફ x જે આપણે આગળ ઉદાહરણ સમજાય એવું ન લખી શકાય, તો તેવા વિધેયને આવું ન લખી શકાય તો તેવા વિધેયને આપણે ગુડ વિધેય કહીએ છીએ। તો તેવા વિધેયને ગુડ વિધેય કહીએ છીએ। એને વધારે સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ તો જોઈએ કે સાઈન એક્સ વાય, સાઈન એક્સ વાય પ્લસ વાય બરાબર 0। તો આ આપેલ વિધેયની અંદર સ્પષ્ટ રીતે y બરાબર f ઓફ x લખી શકાતો નથી તો આવા વિધેયને આપણે શું કહી શકીએ, ગુડ વિધેય કહી શકીએ। તો હવે આગળ જતાં આપણે આ ચેપ્ટરની અંદર આવા ગુડ વિધેયનું વિકલન કેવી રીતે કરવું એ આપણે શીખવાનું છે, ગુડ વિધેયનું વિકલન કેવી રીતે કરીશું। તો આપણે આગળ પહેલાં ઉદાહરણ 24 સમજીએ। તો ઉદાહરણ 24ની રકમ તમારા બોર્ડ પર આ પ્રમાણે છે, x માઇનસ વાય માઇનસ પાઈ બરાબર 0 માટે ડીવાય બાય ડી એક્સ હતો, એનો અર્થ કે આપેલ સમીકરણનું એક્સની સાપેક્ષે તમારે વિકલન કરવાનું છે। તો ચલો આપણે એને ગણીએ। આપેલ સમીકરણનું સૌ પ્રથમ આપણે શું કરીશું, એક્સની સાપેક્ષે વિકલન કરીશું। તો જોઈએ એક્સ છે, એક્સનું એક્સની સાપેક્ષે વિકલન કઈ રીતના લખીએ છીએ, ડી ઓફ એક્સ ડી બાય ડી એક્સ ઓફ એક્સ માઇનસ ડી બાય ડી એક્સ ઓફ વાય માઇનસ ડી બાય ડી એક્સ ઓફ પાઈ બરાબર 0, એટલે કે 0 નું વિકલન આપણે લખીશું નહીં, 0 થાય છે માટે। હવે આગળ આપણે નીચેના સ્ટેપમાં જોઈએ તો આપણે જાણીએ છીએ કે x નું વિકલન x ની સાપેક્ષે 1 થશે, y નું વિકલન x ની સાપેક્ષે dy / dx થશે, અને પાઈ અહીંયા અચળ હોવાના કારણે x ની સાપેક્ષે આનું વિકલન 0 થશે। તો 1 માઇનસ dy / dx બરાબર 0, એટલે કે માઇનસ dy / dx બરાબર માઇનસ 1, બંને બાજુ માઇનસ હોવાના કારણે આપણે ડીવાય બાય ડીએક્સ બરાબર 1 લઈ શકીએ। તો આપણે આપેલ સમીકરણનો ઉકેલ જે વાયનું એક્સની સાપેક્ષે વિકલન શોધવાનું હતું તો અહીંયા આપણને આ પ્રમાણે જવાબ મળેલ છે। આગળ આપણે એના પછી ઉદાહરણ 25 સમજીએ। તો ઉદાહરણ 25ની રકમ છે, વાય પ્લસ સાઈન વાય બરાબર કોસ એક્સ છે। તો અહીંયાથી આપણને સમજણ પડી શકે કે આ આપેલ વિધેય ગુડ વિધેય છે કારણ કે વાય બરાબર એફ ઓફ એક્સ લખવું શક્ય નથી। તો આવા વિધેયનું આપણે ડીવાય બાય ડીએક્સ શોધવા માટે આપેલ સમીકરણનું સ્પષ્ટ રીતે શું કરીશું, એક્સની સાપેક્ષે વિકલન કરીશું। તો જોઈએ વાયનું એક્સની સાપેક્ષે વિકલન એટલે કે ડી બાય ડીએક્સ ઓફ વાય પ્લસ સાઈન વાયનું એક્સની સાપેક્ષે વિકલન એટલે કે ડી બાય ડીએક્સ ઓફ સાઈન વાય ઇક્વલ ટુ કોસનું એક્સની સાપેક્ષે વિકલન એટલે કે ડી બાય ડીએક્સ ઓફ કોસ એક્સ। હવે નીચેના સ્ટેપમાં વાયનું વિકલન આપણે લખીએ છીએ ડીવાય બાય ડીએક્સ પ્લસ સાઈન વાયની અંદર બે વિધેય રહેલા છે, એક
साइन ए बहारनुं विधेय छे अने वाय ए अंदरनुं विधेय छे। तो बहारना विधेयनुं सौ प्रथम विकलन शुं थशे? तो सौ प्रथम विकलन थशे कॉस वाय थशे, ज्यारे अंदरना विधेयनुं विकलन डीवाय बाय डीएक्स थशे। बराबर, अहींया कॉस एक्स नुं विकलन छे, तो कॉस एक्स नुं विकलन शुं छे? माइनस साइन एक्स। આગળ હવે નીચેના સ્ટેપમાં અહીંયા પણ ડીવાય બાય ડીએક્સ છે અને અહીંયા પણ ડીવાય બાય ડીએક્સ છે, બંનેમાંથી ડીવાય બાય ડીએક્સ કોમન લઈ લઈએ, જેથી અહીંયા ડીવાય બાય ડીએક્સની જોડે શું છે? વન રહેલ છે, જે વન અહીંયા આપણે લખ્યો છે, વન પ્લસ કોસ વાય અહીંયા, તો આથી ડીવાય બાય ડીએક્સ કોમન, બ્રેકેટમાં વન પ્લસ કોસ વાય બરાબર સામે માઇનસ સાઇન એક્સ। આથી ડીવાય બાય ડીએક્સ બરાબર વન પ્લસ કોસ વાય ક્યાં લઈ ગયા? ડિવાઈડ એટલે કે ભાગાકારમાં, તો માઇનસ સાઇન એક્સ અપોન વન પ્લસ કોસ વાય આપણો જવાબ થશે। હવે અહીંયા વધુમાં જાણીએ કે એટલું આપણે જાણીએ છીએ કે નીચે જ્યારે છેદ હોય એ છેદ ક્યારેય પણ ઝીરો ન હોઈ શકે, તો વાયની કિંમત આપણે કેવી લઈશું? તો એ આપણે જાણી શકીએ કે વાયની કિંમત ટુ એન પ્લસ વન પાઈ સિવાયની લઈ શકાય, એટલે કે વાય ડઝ નોટ ઇક્વલ ટુ ટુ એન પ્લસ વન પાઈ લખવું જરૂરી છે। તો મિત્ર જેમાં આપણે પાર્ટ વનમાં સ્પષ્ટ વિધેય અને ગુડ વિધેય વિશેનું ડિફરન્સ શીખ્યા હતા। સ્પષ્ટ વિધેય એને કહેતા હતા કે જેની અંદર કે એક્સ અને વાય વચ્ચેનો સંબંધ એવી રીતે વાય બરાબર એફ ઓફ એક્સ તરીકે દર્શાવી શકીએ, તો તેને સ્પષ્ટ વિધેય કહેવાય। અને ગુડ વિધેય એને કહેવાય કે જ્યારે આવું વાય બરાબર એફ ઓફ એક્સનો સંબંધ ન દર્શાવી શકાય, તો તેને ગુડ વિધેય કહેવાય। અને હવે આપણે સ્પષ્ટ વિધેય અને ગુડ વિધેય બંનેના વિકલિત શીખવાના હતા, જેમાં આપણે આગળ ઉદાહરણ 24 અને ઉદાહરણ 25 ગણ્યું હતું। હવે આગળ આજના વિડીયોમાં આપણે ઉદાહરણ 26માં જતા પહેલા ત્રિકોણમિતીય પ્રતિવિધેયોની વિકલિત સમજવાનું છે। તો ત્રિકોણમિતીય પ્રતિવિધેયોનું વિકલિતમાં આપણે ઉદાહરણ 26 જોઈએ। તો ઉદાહરણ 26 છે કે એફ ઓફ એક્સ બરાબર સાઇન ઇન્વર્સ એક્સ આપેલું છે, તો એનું વિકલિત કરવું છે, એક્સની સાપેક્ષે વિકલન શોધવું છે। તો સૌ પ્રથમ આપણે વાય બરાબર સાઇન ઇન્વર્સ એક્સ ધારી લઈએ, માટે આપણે એક્સ બરાબર શું લખી શકીએ? સાઇન વાય લખી શકીએ। હવે આપેલ સમીકરણનું એક્સની સાપેક્ષે વિકલન કરતા હવે આપણે વિકલન કરીએ, તો એક્સ એટલે કે ડી બાય ડીએક્સ ઓફ એક્સ બરાબર ડી બાય ડીએક્સ ઓફ સાઇન વાય, માટે એક્સનું એક્સની સાપેક્ષે વિકલન શું થશે? વન થશે, બરાબરનું બરાબર। હવે સાઇન વાયની અંદર આપણે બે વિધેય રહેલા છે, એક બહારનું વિધેય સાઇન છે જેનું વિકલન કોસ વાય મળે છે, અને વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ લખીએ છીએ। અહીંયા આપણે ડીવાય બાય ડીએક્સ શોધવું છે, તો ડીવાય બાય ડીએક્સ બરાબર કોસ વાય ભાગાકારમાં જશે, આથી વન અપોન કોસ વાય। હવે આપણે એક સૂત્ર જાણીએ છીએ, કોસ વર્ગ વાય વત્તા કોસ વર્ગ વાય વત્તા સાઇન વર્ગ વાય બરાબર એક, આથી કોસ વર્ગ વાય બરાબર વન માઇનસ સાઇન વર્ગ વાય, આથી કોસ વાય બરાબર શું લખી શકીએ? વર્ગમૂળમાં વન માઇનસ સાઇન વર્ગ વાય, જે અહીંયા આપણને દર્શાવેલ છે। કઈ રીતના દર્શાવેલ છે? અહીંયા દેખાય છે વન અપોન કોસ વાયની જગ્યાએ વર્ગમૂળમાં વન માઇનસ સાઇન સ્ક્વેર વાય। હવે આપણે સાઇન વાય બરાબર શું હતું? એક્સ હતું, જે કિંમત અહીંયા મૂકી, આથી ડીવાય બાય ડીએક્સની કિંમત શું મળે છે? વન અપોન અંડરરૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર। હવે નેક્સ્ટ ઉદાહરણ 27, જેમાં આપણને એક વિધેય ત્રિકોણમિતીય પ્રતિવિધેય એફ ઓફ એક્સ બરાબર ટેન ઇન્વર્સ એક્સ આપેલું છે, અને એનું વિકલિત મેળવવું છે। તો જેમ આગળના ઉદાહરણમાં આપણે જોયું કે ટેન ઇન્વર્સ એક્સ જ્યાં સાઇન ઇન્વર્સ એક્સ બરાબર વાય ધારી દો, તેમ જ અહીંયા ટેન ઇન્વર્સ એક્સ બરાબર વાય ધારી લઈએ, આથી એક્સ બરાબર શું થશે? ટેન વાય થશે। હવે બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરતા, આથી એક્સનું એક્સની સાપેક્ષે વિકલન લખાય ડી બાય ડીએક્સ ઓફ એક્સ બરાબર ટેન વાયનું વિકલન લખાય ડી બાય ડીએક્સ ઓફ ટેન વાય, એક્સનું એક્સની સાપેક્ષે વિકલન વન થશે, જ્યારે ટેન વાયનું વિકલન સેક વર્ગ વાય, અને વાયનું વિકલન કરવું જરૂરી છે, જે ડીવાય બાય ડીએક્સ લખેલું છે, આથી ડીવાય બાય ડીએક્સ બરાબર સેક વર્ગ વાય એ ભાગાકારમાં જશે, આથી વન અપોન સેક વર્ગ વાય બરાબર સેક વર્ગ વાયનું આપણને સૂત્ર જાણીએ છીએ, વન પ્લસ ટેન સ્ક્વેર વાય ઇક્વલ ટુ ટેન વાયની કિંમત કેટલી હતી? આપણે એક્સ હતી જે અહીંયા મૂકેલ છે, આથી આપણો જવાબ છે વન અપોન વન પ્લસ
एक्स स्क्वेर। एना पछीना आपणे नेक्स्ट पेज नी अंदर जे आ बे त्रिकोणमितीय प्रतिविधेयो हता एना सिवायना बाकीना जे प्रतिविधेयो रही गयेला छे तो बाकीना प्रतिविधेयोनो आपणे विकलित शोधी दईए। तो એમાંનું બાકી રહેલું એક પ્રથમ આપણે પ્રતિવિધેય લઈએ એફ ઓફ એક્સ બરાબર કોસ ઇન્વર્સ એક્સ, જેમ આપણે દાખલા ગણ્યા અગાઉ એ જ રીતે આપણે વાય બરાબર કોસ ઇન્વર્સ એક્સ ધાર્યું। આથી એક્સ બરાબર શું લખી શકાય? કોસ વાય લખી શકાય। હવે બંને બાજુ એક્સની સાપેક્ષે શું કરીશું? વિકલન કરીશું। આથી ડી બાય ડી એક્સ ઓફ એક્સ બરાબર ડી બાય ડી એક્સ ઓફ કોસ વાય, એક્સનું એક્સની સાપેક્ષે વિકલન વન થશે, કોસ વાયનું વિકલન થશે માઇનસ સાઇન વાય, અને વાયનું વિકલન થશે ડીવાય બાય ડીએક્સ। આથી ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ વન અપોન સાઇન વાય ઇક્વલ ટુ માઇનસ વન અપોન સાઇન વાય બરાબર આપણે જાણીએ છીએ અંડર રૂટ વન માઇનસ કોસ સ્ક્વેર વાય। હવે કોસ વાયની કિંમત કેટલી હતી? કોસ વાયની કિંમત એક્સ હતી, જે અહીંયા કિંમત મૂકી દી। આથી કોસ ઇન્વર્સ એક્સનું વિકલિત અથવા તો કોસ ઇન્વર્સ એક્સનું વિકલન માઇનસ વન અપોન અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર મળે છે। એના પછીના પેજમાં આપણે બીજું ત્રિકોણમિતીય પ્રતિવિધેય લઈએ જે છે કોટ ઇન્વર્સ એક્સ। હવે આના બરાબર આપણે ધારી લઈએ, ધારો કે વાય બરાબર કોટ ઇન્વર્સ એક્સ, આથી લખી શકાય કે એક્સ બરાબર કોટ વાય, બંને બાજુ એક્સની સાપેક્ષે શું કરીશું? વિકલન કરીશું। આથી એક્સનું ડી બાય ડી એક્સ બરાબર ડી બાય ડી એક્સ ઓફ કોટ વાય, એક્સનું એક્સની સાપેક્ષે વિકલન વન થશે, ડી બાય ડી એક્સ ઓફ કોટ વાય તો કોટ વાયનું આપણે સૂત્ર જાણીએ છીએ માઇનસ કોસ એક્સ સ્ક્વેર વાય, અને વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ, આથી ડીવાય બાય ડીએક્સ બરાબર કોસ એક્સ સ્ક્વેર વાય ડિવાઈડમાં જશે તો માઇનસ વન અપોન કોસ એક્સ સ્ક્વેર વાય, કોસ એક્સ સ્ક્વેર વાય બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ વન પ્લસ કોટ સ્ક્વેર વાય, આથી માઇનસ વન અપોન વન પ્લસ કોટ સ્ક્વેર વાય। પણ કોટ વાયની કિંમત કેટલી હતી? એક્સ હતી, તો જે કિંમત આપણે મૂકતા આનું વિકલિત એક્સની સાપેક્ષે કયું મળે છે? માઇનસ વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર। એના પછીના પેજમાં આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેય સેક ઇન્વર્સ એક્સ લઈએ। હવે આ સેક ઇન્વર્સ એક્સનું વિકલિત મેળવવા માટે આપણે સૌ પ્રથમ વાય બરાબર સેક ઇન્વર્સ એક્સ ધારી લઈએ, વાય બરાબર સેક ઇન્વર્સ એક્સ, જેથી એક્સ બરાબર શું મળશે? સેક વાય મળે છે। હવે બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરતા એને આ પ્રમાણે લખાય ડી બાય ડી એક્સ ઓફ એક્સ ઇક્વલ ટુ ડી બાય ડી એક્સ ઓફ સેક વાય, એક્સનું એક્સની સાપેક્ષે વિકલન વન થશે, સેક વાયનું વિકલનનું સૂત્ર આપણે જાણીએ છીએ સેક વાય ઇન્ટુ ટેન વાય, અને વાયનું વિકલન થશે ડીવાય બાય ડીએક્સ। આથી ડીવાય બાય ડીએક્સ બરાબર આ જે સેક વાય ઇન્ટુ ટેન વાય છે ક્યાં જશે? વનના છેદમાં જશે, આથી વન અપોન સેક વાય ઇન્ટુ ટેન વાય મળશે। આથી હવે આપણે ટેન વાયનું સૂત્ર જાણીએ છીએ કેવી રીતના, તો આપણે અહીંયા સમજીએ સેક વર્ગ વાય બરાબર વન પ્લસ ટેન સ્ક્વેર વાય, આ સૂત્ર જાણીએ છીએ। આથી ટેન સ્ક્વેર વાય બરાબર સેક વર્ગ વાય માઇનસ વન લખી શકાય। તો અહીંયાથી આપણે વર્ગ નીકાળી દઈએ તો આ સામે શું થઈ જશે? વર્ગમૂળ આવી જશે। તો જે કિંમત અહીંયા આપણને આ પ્રમાણે ટેન વાયની જગ્યાએ શું મૂકેલ છે? ટેન વાયની જગ્યાએ અંડર રૂટ સેક વર્ગ વાય માઇનસ વન મૂકેલ છે, અને સેક વાયની કિંમત આપણે જાણીએ છીએ કેટલી છે? એક્સ છે જે અહીંયા મૂકી છે, આથી વન અપોન સેક વાયની જગ્યાએ એક્સ, અને ફરીથી સેક વાયની જગ્યાએ એક્સ, એટલે કે વન અપોન એક્સ અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ વન, એ આપણું આપેલ સેક ઇન્વર્સ એક્સનું શું થશે? વિકલિત થશે। એના પછીના આપણે એના પછીનું પ્રતિવિધેય જોઈએ કોસેક ઇન્વર્સ એક્સ, જેનું આપણે વિકલન કરવા માટે વાય બરાબર કોસેક ઇન્વર્સ એક્સ ધારીએ, આથી એક્સ બરાબર કોસેક વાય થશે। હવે બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરીશું, જેથી એને આપણે આ પ્રમાણે લખીએ ડી બાય ડી એક્સ ઓફ એક્સ ડી બાય ડી એક્સ ઓફ કોસેક વાય, એક્સનું એક્સની સાપેક્ષે વિકલન વન થશે, કોસેક વાયનું સૂત્ર જાણીએ છીએ માઇનસ કોસેક વાય ઇન્ટુ કોટ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ, આથી ડીવાય બાય ડીએક્સ બરાબર આ છેદમાં જશે તો માઇનસ વન અપોન કોસેક વાય ઇન્ટુ કોટ વાય મળશે। જેમ આગળના સૂત્રમાં જોયું કે ટેન વાય બરાબર અંડરરૂટ કોસેક ટેન સ્ક્વેર માઇનસ વન હતું, એવી જ રીતના કોટ વાય બરાબર અંડરરૂટ કોસેક સ્ક્વેર માઇનસ વન થશે। હવે કોસેક વાયની કિંમત
x મુકતા માઇનસ 1 અપોન x અંડર રૂટ x સ્ક્વેર માઇનસ 1 આપણો જવાબ મળશે. તો તમને મિત્રો બધા જ ત્રિકોણમિતિય પ્રતિવિધેય જે આપણા 6 છે એ ત્રિકોણમિતિય પ્રતિવિધેયના વિકલિત આપણે મેળવી લીધા. અને હવે આ બધા જ ત્રિકોણમિતિય પ્રતિવિધેયના એકી સાથે બધા જ આપણે એના સૂત્રની તરીકે હવે આપણે ઉપયોગ કરવાનો થશે, એટલે આપણે યાદ રાખવા ખૂબ જરૂરી છે. તો 6 પ્રતિવિધેયના વિકલિત આપણે અહીંયા એકી સાથે ભણી જઈએ. તો d બાય dx ઓફ સાઇન વર્સ x નું સૂત્ર થયું અંડર 1 અપોન અંડર રૂટ 1 માઇનસ x સ્ક્વેર. જો તમને મિત્રો એમ પૂછે કે સાઇન વર્સ x ના વિકલિત નો પ્રદેશ ગણ શું છે, તો માઇનસ 1 થી 1 નહીં પણ માઇનસ 1 અને 1 લેવાના નથી, એટલે કે x બિલોંગ્સ ટુ ઓપન બ્રેકેટ માઇનસ 1 ટુ 1 ઓપન બ્રેકેટ. ઓકે, તો આનો અર્થ તમને સમજણ પડી ગયો છે કેમ માઇનસ 1 ને 1 નથી લેવાના, કારણ કે છેદમાં શૂન્ય ન આવવું જોઈએ, આથી x ની જગ્યાએ માઇનસ 1 અને 1 મૂકી શકાય નહીં. તેવી જ રીતના કોસ ઇન્વર્સ x નું સૂત્ર માઇનસ 1 અપોન અંડર રૂટ 1 માઇનસ x સ્ક્વેર, જેનો પ્રદેશ પણ માઇનસ 1 થી 1 ઓપન બ્રેકેટમાં. ટેન ઇન્વર્સ x નું પ્રતિવિધેય વિકલિત થશે 1 અપોન 1 પ્લસ x સ્ક્વેર. કોટ ઇન્વર્સ x નું વિકલિત થશે માઇનસ 1 અપોન 1 પ્લસ x સ્ક્વેર. સેક ઇન્વર્સ x નું વિકલિત થશે 1 અપોન x અંડર રૂટ x સ્ક્વેર માઇનસ 1. અને કોસ x નું x નું વિકલિત થશે માઇનસ 1 અપોન x અંડર રૂટ x સ્ક્વેર માઇનસ 1. જો મિત્રો હવે યાદ રાખવું એટલું સરળ છે, કારણ કે આગળ જેમ જેમ તમે દાખલા આગળ ભણતા જશો, જેમ જેમ ત્રિકોણમિતિય પ્રતિવિધેયો આવશે એના વિકલિત કરવા માટે તમારે આ બધા સૂત્રો યાદ રાખવા ખૂબ જરૂરી છે. તમે જો સાઇન વર્સ x નું યાદ રાખશો તો કોસ ઇન્વર્સ x નું તમને આસાનીથી યાદ રહેશે, પેલું ધન છે તો ઋણ છે. એવી રીતના ટેન ઇન્વર્સ x નું તમને આવડે તો કોટ ઇન્વર્સ x નું પણ આવડી જશે. જો સેક ઇન્વર્સ x નું આવડશે તો કોસેક ઇન્વર્સ x નું પણ આવડી જશે. તો ખાસ યાદ રાખજો કે હવે પછી તમારે આનો સૂત્રનો ઉપયોગ કરવામાં આવશે, કે જે પણ ત્રિકોણમિતિય પ્રતિવિધેયો હાલ 6 મેળવ્યા છે એના બધા જ ના તમારે સૂત્રો યાદ રાખવા ખૂબ જરૂરી છે. હવે આપણે આગળ સ્વાધ્યાય 5.3 જોઈએ. તો સ્વાધ્યાય 5.3માં પહેલો દાખલો જેની અંદર આપણને એક સમીકરણ આપેલ છે, આ રીતે સમીકરણ છે કે 2x પ્લસ 3y બરાબર સાઇન એક્સ. હવે આનું વિકલિત કરવા માટે આપણે જાણીએ છીએ કે બંને બાજુ એટલે કે સમીકરણની બંને બાજુ એક્સની સાપેક્ષે શું કરીશું, વિકલન કરીશું. તો આને આ રીતે લખીએ કે માટે 2 જે કોન્સ્ટન્ટ છે એટલે કે અચળ છે, આથી d બાય dx ઓફ x પ્લસ 3 પણ અચળ છે તો 3 d બાય dx ઓફ y ઇક્વલ ટુ d બાય dx ઓફ સાઇન x. બે એમના એમ d બાય dx ઓફ x હશે 1, આથી 2 બ્રેકેટમાં 1 પ્લસ વાયનું એક્સ સાપેક્ષે વિકલન ડીવાય બાય ડીએક્સ લખી શકાય, અને સાઇનનું એક્સ સાપેક્ષે વિકલન કોસ એક્સ થશે. આથી અહીંયા આ જે 2 કિંમત હતી એ 2ને આપણે જમણી બાજુ લઈ જઈએ, આથી કોસ એક્સ માઇનસ 2 લખી શકાય, અને અહીંયા 3 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ છે. આથી ડીવાય બાય ડીએક્સ બરાબર 3 ક્યાં જશે, છેદમાં આવી જશે. આથી જવાબ મળશે આપણો, જવાબ કયો મળશે, કોસ એક્સ માઇનસ 2/3. ઓકે, આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ 2, જેની અંદર સમીકરણ 2x પ્લસ 3y ઇક્વલ ટુ સાઇન વાય આપેલું છે. અહીંયા આપણને એક્સની સાપેક્ષે વિકલિત શોધવાનું કીધેલું છે. તો સમીકરણની બંને બાજુ આપણે એક્સની સાપેક્ષે શું કરીશું, વિકલન કરીશું. ફરીથી અહીંયા 2 અચળ છે, એક્સનું એક્સની સાપેક્ષે વિકલન d બાય dx ઓફ x લખાશે, પ્લસ 3 અચળ છે, d બાય dx ઓફ y ઇક્વલ ટુ d બાય dx ઓફ સાઇન વાય લખીશું. એક્સનું એક્સની સાપેક્ષે વિકલન 1 થાય જે લખેલ નથી, એટલે કે માત્ર 2 લખેલા છે. વાયનું વિકલન ડીવાય બાય dx થશે. સાઇન વાયની અંદર 2 વિધેય રહેલા છે, એક સાઇન અને એક અંદરનું વિધેય વાય છે, તો સાઇનનું વિકલન કોસ વાય અને અંદરના વિધેયનું વિકલન ડીવાય બાય dx. બંને ડીવાય બાય dxને એકબીજાની પાસે લાવવા માટે આપણે જે 3 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ હતા એને આપણે જમણી બાજુ લઈ જઈએ, તો જે અહીંયા આપણને દર્શાવેલ છે માઇનસ 3 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ લઈ ગયેલા છે. બંને બાજુથી ડીવાય બાય ડીએક્સ કોમન લઈ લઈએ તો અહીંયા કોસ વાય અને અહીંયા શું વધશે, માઇનસ 3 વધશે. હવે કોસ વાય માઇનસ 3 ક્યાં જશે, છેદમાં જશે, આથી ડીવાય બાય ડીએક્સ બરાબર આપણો જવાબ મળશે 2 અપોન કોસ વાય માઇનસ 3. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલની રકમ આ મુજબ છે, ax પ્લસ by વર્ગ બરાબર કોસ વાય. આપણે જાણીએ છીએ કે વિકલિત શોધવા માટે બંને બાજુ શું કરીશું, એક્સને સાપેક્ષે વિકલિત કરીશું અથવા તો વિકલન કરીશું. હવે એ અહીંયા અચળ હોવાથી એ 12 રાખેલ છે,
અને d by dx of x લખેલ છે પ્લસ b અચળ d by dx of y વર્ગ ઇક્વલ ટુ d by dx of cos y. એ અચળ x નું વિકલન 1 હોવાથી ફક્ત a લખેલ છે, b અચળ છે, y વર્ગ નું વિકલન 2y થશે અને y નું પણ વિકલન લખવું જરૂરી છે જે dy by dx લખેલ છે. cos y નું વિકલન આપણે જાણીએ છીએ માઇનસ સાઇન વાય થશે અને વાયનું વિકલન થશે dy બાય dx થશે. હવે ફરીથી જેમ આગળના એક્ઝામ્પલમાં જોયું કે જે dy બાય dx જે છે એને પાસે લાવવા માટે આપણે જે ડાબી બાજુ dy બાય dx વાળું પદ હતું આ પદને જમણી બાજુ લઈ જેલ છે જે આ પ્રમાણે છે. આથી આપણું નેક્સ્ટ પદ થશે a બરાબર માઇનસ સાઇન વાય ઇન્ટુ dy બાય dx માઇનસ 2by ઇન્ટુ dy બાય dx. હવે બંનેમાંથી dy બાય dx કોમન લઈએ, માઇનસ dy બાય dx કોમન, આથી સાઇન વાય માઇનસની જગ્યાએ શું થઈ જશે, પ્લસ થઈ જશે, પ્લસ 2by મળશે. હવે dy બાય dx મેળવવા માટે સાઇન વાય ઇન્ટુ 2by ક્યાં જશે, ભાગાકારમાં જશે અને અહીંયા માઇનસનું નિશાન આપણે એને આપી દઈએ, આથી dy બાય dx બરાબર માઇનસ a અપોન સાઇન વાય પ્લસ 2by જવાબ મળશે. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4, જેની રકમ આ પ્રમાણે છે, એક્સ વાય પ્લસ વાય વર્ગ ઇક્વલ ટુ ટેન એક્સ પ્લસ વાય. વિકલિત મેળવવા માટે આપણે બંને બાજુ સમીકરણની એક્સની સાપેક્ષે વિકલન કરીશું. હવે એને આ મુજબ લખી શકાય, ડી બાય ડીએક્સ ઓફ એક્સ વાય, ડી બાય ડીએક્સ ઓફ વાય વર્ગ, ડી બાય ડીએક્સ ઓફ ટેન એક્સ પ્લસ ડી બાય ડીએક્સ ઓફ વાય. હવે એક્સ વાય એટલે કે ગુણાકારની રીતે વિકલન. તો ગુણાકારનો નિયમ પહેલાં યાદ કરી લઈએ. ગુણાકારનો નિયમ એવો છે કે જેમાં બે પદ આપેલ હોય તો એમાં પ્રથમ પદ એમના એમ મૂકવાનું, બીજા પદનું વિકલન કરીશું પ્લસ બીજું પદ એમના એમ અને પ્રથમ પદનું વિકલન લખીશું. તો એ મુજબ સૂત્ર મુજબ તમે જોઈ શકો છો, એક્સ એમના એમ છે, વાયનું વિકલન થયું છે ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય એમના એમ છે, એક્સનું વિકલન થયું છે 1 પ્લસ એવી રીતના વાય વર્ગનું વિકલન 2y થશે અને વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ હશે ઇક્વલ ટુ ટેન એક્સનું વિકલન સેક વર્ગ એક્સ અને વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ. એના પછીના નેક્સ્ટ સ્ટેપમાં એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ એમના એમ છે. આ ડીવાય બાય ડીએક્સને નજીક લાવવા માટે 2y ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ આની પર લાવેલા છે અને વાયની કિંમત જે હતી એ જમણી બાજુ લઈ જેલ છે, જ્યારે આ ડીવાય બાય ડીએક્સ હતા ડાબી બાજુ એ આપણે જમણી બાજુમાંથી ડાબી બાજુ લાયેલ છે. તો આ પ્રમાણે પદ મળે છે. હવે ત્રણેય સ્ટેપમાં ડીવાય બાય ડીએક્સ હોવાથી આપણે ડીવાય બાય ડીએક્સને કોમન લઈ શકીએ, જ્યાં બ્રેકેટમાં એક્સ 2y માઇનસ 1 મળે છે બરાબર સેક વર્ગ એક્સ માઇનસ વાય. હવે આ એક્સ પ્લસ 2y માઇનસ 1ને આપણે ભાગાકારમાં લઈ જઈએ, આથી ડીવાય બાય ડીએક્સ બરાબર જવાબ શું મળશે, સેક વર્ગ એક્સ માઇનસ વાય અપોન એક્સ પ્લસ 2y માઇનસ 1. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર પાંચ એક્ઝામ્પલની અંદર રકમ છે એક્સ વર્ગ પ્લસ એક્સ વાય પ્લસ વાય વર્ગ બરાબર 100. હવે આપણે વિકલિત મેળવવા માટે શું કરીશું, બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરીશું, જેને આ પ્રમાણે લખીશું, ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર ડી બાય ડીએક્સ ઓફ એક્સ વાય પ્લસ ડી બાય ડીએક્સ ઓફ વાય સ્ક્વેર બરાબર ડી બાય ડીએક્સ ઓફ 100. ધેરફોર એક્સ સ્ક્વેરનું વિકલન 2x થશે. આગળ જોયું એ મુજબ આ સ્ટેપનું આપણે ગુણાકારની રીતે વિકલન કરીશું. તો એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય અચળ વાય એમના એમ અને એક્સનું વિકલન 1 થશે પ્લસ વાય વર્ગનું વિકલન 2y થશે અને વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ થશે. 100 એ એક્સની સાપેક્ષે અચળ હોવાથી એનું વિકલન શું મળશે, 0 મળશે. આગળ ડીવાય બાય ડીએક્સ આ બે પદમાંથી કોમન લીધેલ છે, આથી અહીંયા એક્સ મળે છે અને અહીંયા 2y મળે છે એવી રીતના, અને એના સિવાયના પદ 2x અને વાય એ અહીંયા જોડે લખેલ છે. હવે આ 2x પ્લસ વાયને બરાબરની પેલી બાદ લઈ જઈએ તો કેવા થઈ જશે, માઇનસ થઈ જશે અને આ 2x પ્લસ 2yને ભાગાકારમાં લઈ જશે, આથી જવાબ આ પ્રમાણે મળશે, એટલે કે માઇનસ 2x પ્લસ વાય અપોન એક્સ પ્લસ 2y. એના પછી 5.3માં નેક્સ્ટ એક્ઝામ્પલ 6 નંબરનો, જેની રકમ આ મુજબ છે, એક્સ ઘન પ્લસ એક્સ વર્ગ વાય પ્લસ એક્સ વાય વર્ગ પ્લસ વાય ઘન બરાબર 81. હવે આનું
બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરવું જરૂરી છે. તો આથી લખીએ નેક્સ્ટ સ્ટેપમાં ડી બાય ડી એક્સ ઓફ એક્સ ઘન ડી બાય ડી એક્સ ઓફ એક્સ વર્ગ વાય પ્લસ ડી બાય ડી એક્સ ઓફ એક્સ વાય વર્ગ પ્લસ ડી બાય ડી એક્સ ઓફ વાય ઘન બરાબર ડી બાય ડી એક્સ ઓફ 81. એના પછીના ઉદાહરણ એના પછીના સ્ટેપમાં જોઈએ તો એક્સ ઘનનું વિકલન થશે 3x વર્ગ. કયા નિયમ પ્રમાણે કયા સૂત્ર પ્રમાણે? તો એક્સની એન ઘાતનું વિકલન થાય છે એન એક્સની એન માઇનસ 1. એ પ્રમાણે 3 આગળ આવી ગયા, 3 માઇનસ 1 એટલે 2 થશે. હવે એક્સ વર્ગ વાયનું ગુણાકારના નિયમથી વિકલન કરીએ તો પ્રથમ પદ એમના એમ એટલે કે એક્સ વર્ગ એમના એમ અને વાયનું વિકલન થશે ડીવાય બાય ડી એક્સ પ્લસ વાય એમના એમ એક્સ વર્ગનું વિકલન થશે 2x પ્લસ ફરીથી એક્સ વર્ગ એક્સ વાય વર્ગનું વિકલન આપણે ગુણાકારની રીતે કરીએ તો એક્સ એમના એમ અને વાય વર્ગનું વિકલન 2y અને વાયનું વિકલન ડીવાય બાય ડી એક્સ પ્લસ વાય વર્ગ એમના એમ અને એક્સનું વિકલન 1 થશે પ્લસ વાય ઘનનું વિકલન અહીંયા લખેલ છે આપણે નિયમ જોયો એ પ્રમાણે 3y વર્ગ થશે અને વાયનું વિકલન ડીવાય બાય ડી એક્સ થશે બરાબર 81. એક્સની સાપેક્ષે અચળ હોવાથી 81નું વિકલન શું લખીશું? 0 લખીશું. આગળ જ્યાં પણ જ્યાં જ્યાં ડીવાય બાય ડી એક્સ દેખાય છે ત્યાંથી ડીવાય બાય ડી એક્સ નેક્સ્ટ સ્ટેપમાં આપણે કોમન લીધેલ છે. તો જોઈ શકો તમે એક સ્ટેપ આ છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. તો ડીવાય બાય ડી એક્સ કોમન લીધું તો અહીંયાથી આપણને એક્સ વર્ગ મળ્યો, અહીંયાથી આપણને 2x વાય મળે છે, એના પછી આપણને 3y વર્ગ મળે પ્લસ ડીવાય બાય ડી એક્સ સિવાયના પદ 3x સ્ક્વેર 2x વાય અને વાય વર્ગ જે અહીંયા લખેલ છે બરાબર 0. એના પછીના સ્ટેપમાં ડીવાય બાય ડી એક્સ સિવાયનું પદ જે છે એને બરાબરની પહેલી બાજુ લઈ ગયા, આથી આપણને ઋણ કિંમત મળે છે માઇનસ 3x સ્ક્વેર પ્લસ 2x વાય પ્લસ વાય વર્ગ અને ડીવાય બાય ડી એક્સની જોડે જે પદ હતું એક્સ વર્ગ વાય એક્સ વર્ગ પ્લસ 2x વાય પ્લસ 3y વર્ગ એને આપણે છેદની અંદર લઈ લીધેલ છે. આથી આપણો અંતિમ જવાબ થશે માઇનસ 3x સ્ક્વેર પ્લસ 2x વાય પ્લસ વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ 2x વાય પ્લસ 3y સ્ક્વેર. એના પછીનો એક્ઝામ્પલ નંબર 7, જેની રકમ આ મુજબ છે સાઇન સ્ક્વેર વાય પ્લસ કોસ એક્સ વાય પ્લસ કે બરાબર કે. હવે આનું બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો ડી બાય ડી એક્સ ઓફ સાઇન સ્ક્વેર વાય પ્લસ ડી બાય ડી એક્સ ઓફ કોસ એક્સ વાય ઇક્વલ ટુ ડી બાય ડી એક્સ ઓફ કે. સાઇન વર્ગ વાયની અંદર આપણે 3 વિધેય દેખાય છે, એક વિધેય છે ઘાતાંકીય વિધેય, એક વિધેય છે સાઇન વિધેય અને એના પછીનું વિધેય અંદરનું વિધેય છે વાય વિધેય. ઓકે, તો ત્રણેય વિધેયના આપણે વિકલન વિકલિત મેળવી તો સાઇન વર્ગનું ઘાતના નિયમ પ્રમાણથી 2 આગળ આવી જશે, 1 ઘાત એટલે કે 2 સાઇન વાય થશે, સાઇનનું લખવું હોય તો કોસ વાય થશે અને વાયનું કરવું હોય તો ડીવાય બાય ડી એક્સ થશે પ્લસ કોસ એક્સ વાયની અંદર કોસ એ બહારનું વિધેય છે અંદર એક્સ વાય ગુણાકારના સંયોજિત પ્રમાણે વિધેય આપેલું છે તો કોસનું વિકલન થશે માઇનસ સાઇન એક્સ વાય. જ્યારે એક્સ વાયનો ગુણાકારના નિયમ પ્રમાણે એક્સ ઇન્ટુ ડીવાય બાય ડી એક્સ પ્લસ વાય જવાબ મળે છે. જ્યારે કે એ એક્સની સાપેક્ષે અચળ હોવાથી એનું વિકલન 0 લખેલ છે. એના પછીના નેક્સ્ટ સ્ટેપમાં 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટાના સૂત્ર ઉપરથી 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર શું થાય? સાઇન 2 થીટા થાય, સાઇન 2 થીટા થશે. એવી જ રીતના અહીંયા 2 સાઇન વાય ઇન્ટુ કોસ વાય ઉપરથી આપણને શું મળશે? સાઇન 2 વાય મળેલ છે જે અહીંયા લખેલ છે ઇન્ટુ ડીવાય બાય ડી એક્સ લખેલ છે પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ થઈ જશે. આ બંનેનો ગુણાકાર કરેલ છે સાઇન એક્સ વાય અને એક્સ ઇન્ટુ ડીવાય બાય ડી એક્સનો. તો એક્સ ઇન્ટુ સાઇન એક્સ વાય ઇન્ટુ ડીવાય બાય ડી એક્સ, ફરીથી સાઇન એક્સ વાય અને વાયનો ગુણાકાર કરીએ તો પ્લસ માઇનસ માઇનસ વાય ઇન્ટુ સાઇન એક્સ વાય લખેલ છે બરાબર 0. એના પછીના સ્ટેપમાં જ્યાં પણ ડીવાય બાય ડી એક્સ કોમન લઈ લઈએ તો અહીંયા આપણને ડીવાય બાય ડી એક્સ વાળા પદ અહીંયા 2 પદ છે, એક પદની અંદર સાઇન 2 વાય માઇનસ બીજા પદની અંદર એક્સ ઇન્ટુ સાઇન એક્સ વાય મળશે. જ્યારે ડીવાય બાય ડી એક્સ સિવાયનું પદ બરાબરની પેલી બાજુ લઈ જતા બરાબર વાય ઇન્ટુ સાઇન એક્સ વાય મળેલ છે. આથી ડીવાય બાય ડી એક્સ બરાબર વાય ઇન્ટુ સાઇન એક્સ વાય
अपॉन साइन टू वाई माइनस एक्स इंटू साइन एक्स वाय मळे छे। एना पछी नेक्स्ट एक्जाम्पल सोधे 5.3 नो आठमो दाखलो, तेनी रकम आ मुजब छे साइन एक्स वर्ग प्लस कॉस एक्स वर्ग वाय बराबर एक, एक्स एक्स ने सापेक्षे बंने बाजू विकलन करता, एना पछीनो पद डी बाय डी एक्स ऑफ साइन वर्ग एक्स प्लस डी बाय डी एक्स ऑफ कॉस वर्ग वाय बराबर डी बाय डी एक्स ऑफ वन। हवे साइन वर्ग एक्स नो विकलन तो घातांकीय प्रमाण टू साइन एक्स, और साइन एक्स विकलन थे कॉस एक्स प्लस कॉस वर्ग वाई विकलन थे टू कॉस वाय, कॉस वाय विकलन थे माइनस साइन वाय, जयरे वाय विकलन डीवाय बाय डी एक्स बराबर वन नु विकलन एक्स ने सापेक्षे शू जीरो। हम आग जम सूत्र जो एम टू साइन एक्स कॉस एक्स बराबर शू लखी सकते साइन टू एक्स लखी सकते, टू साइन वाय कॉस वाय जगह शू लखी सकते साइन टू वाय लखी सकते, प्लस माइनस अँ माइनस लखेल से इंटू डीवाय बाय डी एक्स बराबर जीरो। आती आगळना स्टेप में साइन टू एक्स ने बराबर नी पेली बाजू लई जाइए तो शू मळशे माइनस साइन टू एक्स, अने आ साइन टू वाय ने भागाकार में लई जाइए तो नेक्स्ट स्टेप मळे छे माइनस डीवाय बाय डी एक्स बराबर माइनस साइन टू एक्स अपॉन साइन टू वाय, बंने बाजू बराबर माइनस होवाना कारण डीवाय बाय डी एक्स बराबर साइन टू एक्स अपॉन साइन टू वाय लखी सकते। तो आप अंतिम जवाब आ मळशे। तो आजना विडियो में આપણે સ્વાધ્યાય 5.3ના 8 દાખલા ગણેલ છે, આપણે ત્યાં સુધી રાખીએ। અને મિત્રો તમને એટલું જણાવવામાં આવે કે વિદ્યાર્થી મિત્રો તમે અત્યારના સમયની અંદર હાલ જેમ તમે સ્કૂલની અંદર ભણતા હોય અથવા તો ટ્યુશનની અંદર ભણતા હોય તેવી જ રીતના ઘરે નોટ પેન લખી અને ભણવાનું રાખજો, કારણ કે ખૂબ જ જરૂરી છે। વિડીયો તમે લખીને જેમ તૈયારી કરશો એમ તમને ભણવાની ખૂબ મજા આવશે। ઓકે, આજના વિડીયોમાં આટલું જ।